નમસ્કાર મિત્રો ધોરણ નવ ગાલા સોલ્યુશન તમારી પ્રથમ પરીક્ષા અત્યારે ઓક્ટોબર મહિનામાં જે લેવાની છે એ માટેનું તેમાં અત્યારે આ વિડીયોમાં વિજ્ઞાન વિષયમાં વિભાગ બીમાં પ્રકરણ નંબર ચૌદના જેટલા પણ બે બે ગુણના ક્વેશ્ચન છે તમામ આપણે અત્યારે સોલ્વ કરવાના છે અને બીજી ખાસ વાત કે અત્યાર સુધી જેટલા પણ અપલોડ કરેલા વિડીયો છે તેમાં ગણિત વિષયના અને વિજ્ઞાન વિષયના એ તમામ વિડીયો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો પ્રકરણ ચૌદના આપણી પાસે છ ક્વેશ્ચન છે છ છ ક્વેશ્ચન આપણે આ વિડીયોમાં સોલ્વ કરીશું મિત્રો શાંતિ સમજવાનો કિશન છે શાંતિ સમજશો તો ઓટોમેટિક તમને ફરીવાર તૈયાર કરવાની વાંચવાની જરૂર નહીં પડે અહીંયા જો જીવાવરણ કોને કહે છે જે જીવો રહે એવું આવરણ બરાબર તો એ કોને કહે છે અને તેમાં જૈવિક એટલે જીવિત અને અજૈવિક એટલે જે જીવિત નથી તે ઘટકો આપણે જણાવવાના છે તો મિત્રો જો જીવાવરણ તો કે જીવનને આશરે આધાર આપતા પૃથ્વીના ગાઢ આવરણો ત્રણ છે વાતાવરણ મૃદાવરણ અને જલાવરણ સૌથી ઉપર વાતાવરણ બીજા નંબરે મૃદાવરણ અને નીચે છે જલાવરણ તો ત્રણેય ત્રણ જે જગ્યાએ ભેગા થાય અને રહી શકીએ આપણે એવી જગ્યાનું નિર્માણ કરે એને કહેવાય જીવાવરણ જીવંત ઘટકો ત્યાં જ જોવા મળે છે એટલે જીવ જીવતી જે વસ્તુઓ છે જેમ કે વનસ્પતિઓ પ્રાણીઓ પશુપંખીઓ એ બધા આ જગ્યામાં જોવા મળે છે આ ત્રણેય આવરણો આવેલા હોય છે જ્યાં ત્રણે જીવિત વસ્તુ આપણને જોવા મળતી હોય છે હવે જૈવિક ઘટકો એટલે જે જીવિત છે તે કે તેમાં વનસ્પતિઓ પ્રાણીઓને અને જીવ આવશે અજૈવિક એટલે જે જીવિત નથી તે મિત્રો એનો મતલબ એવો નથી કે આ મૃત પામેલા ના અજૈવિક એટલે જે જીવિત નથી તે પહેલેથી જીવિત જ નથી એટલે કે એમનામાં જીવ જ નથી તો એ છે હવા પાણી અને જમીન તો મિત્રો આપણે પહેલો પ્રશ્ન જોયો કે જીવાવરણ એટલે શું તેમાં જૈવિક અને અજૈવિક ઘટકો આપણે જણાવવાના છે તો જો જીવાવરણ તો કે પૃથ્વી પર મુખ્યત્વે ત્રણ આવરણ આવેલા છે સૌથી ઉપર વાતાવરણ વચ્ચે મૃદાવરણ નીચે જલાવરણ આ ત્રણે ત્રણ ભેગા થઈને એક એવી સંભાવના નિર્માણ કરે છે જ્યાં આપણે બધા રહી શકીએ એટલે સજીવો પ્રાણીઓ વનસ્પતિઓ બધા રહી શકે છે એને કહેવાય જીવાવરણ મિત્રો જીવાવરણમાં સૂક્ષ્મજીવો વનસ્પતિઓ અને મનુષ્યો એટલે કે પ્રાણીઓનો સમાવેશ થાય છે અને આ લોકો ત્યાં જ જોવા મળે છે જ્યાં જીવાવરણ આવેલું હોય છે બરાબર જ્યાં ત્રણે ત્રણ પહેલાં આવરણો ભેગા થયેલા હોય છે વાતાવરણ મૃદાવરણ અને જલાવરણ જ્યાં ભેગા થયેલા ત્યાં બધા ત્રણે ત્રણ આપણને જોવા મળે છે બીજી વસ્તુ જૈવિક ઘટકો તો કે જે જીવિત છે તે તો તેમાં વનસ્પતિઓ પ્રાણીઓને સૂક્ષ્મજીવો આવશે અને અજૈવિક ઘટકો તેમાં હવા પાણી અને જમીન આવશે બીજો ક્વેશ્ચન છે આપણું કે શુક્ર અને મંગળ આ બે ગ્રહોના વાતાવરણથી આપણું એટલે પૃથ્વીનું વાતાવરણ કેવી રીતે ભિન્ન એટલે કે અલગ બને છે તો મિત્રો સમજી લઈએ શુક્ર અને મંગળ ગ્રહના વાતાવરણમાં પંચાણુંથી સત્તાણું ટકા કાર્બન ડાયોક્સાઇડ વાયુ આવેલો છે જ્યારે પૃથ્વીના વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ કેટલો છે ઝીરો પોઈન્ટ ઝીરો થ્રી એટલે બહુ જ ઓછો અને પૃથ્વીના વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ ઉપરાંત બીજા પણ વાયુઓ છે નાઇટ્રોજન ઓક્સિજન અને પાણીની બાષ્પ એટલે કે વરાળ તો આ વગેરે હોવાથી શુક્ર અને મંગળ કરતાં આપણું પૃથ્વીનું વાતાવરણ કેવું અલગ બને છે અહીંયા જોઈ લઈએ કાર્બન ડાયોક્સાઇડ પૃથ્વી પર કેટલો ઝીરો ઝીરો થ્રી ટકા જ્યારે શુક્ર અને મંગળની ધરતી પર કેટલો છે તો કે પંચાણુંથી સત્તાણું ટકા અન્ય વાયુઓમાં પૃથ્વી પર કયા કયા વાયુ તો કે નાઇટ્રોજન ઓક્સિજન અને પાણીની વરાળ છે ત્યારે શુક્ર પર આપણને ક્યાંય જોવા મળતું નથી તો બીજો ક્વેશન મિત્રો આપણે જોઈએ કે શુક્ર મંગળનું જે વાતાવરણ છે એના કરતાં આપણું વાતાવરણ એટલે આપણે પૃથ્વીનું વાતાવરણ અલગ કેવી રીતે બને છે તો જ બેટા જુઓ શુક્ર અને મંગળના વાતાવરણમાં માત્ર માત્ર કાર્બન ડાયોક્સાઇડ વાયુ જ રહેલો છે બીજા કોઈ વાયુ ત્યાં જોવા મળતા નથી તો કાર્બન ડાયોક્સાઇડ વાયુ રહેલો છે તો કેટલા પ્રમાણમાં તો કે થી લઈને સત્તાણું ટકા એટલે મોટા ભાગનો ખાલી કાર્બન ડાયોક્સાઇડ વાયુ જ છે જે આપણું જીવન શક્ય નથી જ્યારે પૃથ્વીના વાતાવરણની વાત કરીએ તો ત્યાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે પણ કેટલો ઝીરો પોઈન્ટ ઝીરો થ્રી ટકા એટલે બહુ જ ઓછો અને પૃથ્વીના વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ છે એ ઉપરાંત બીજા વાયુ પણ છે સાથે જે આપણું જીવન શક્ય બનાવે છે કયા કયા કે ઓક્સિજન નાઇટ્રોજન અને પાણીની વરાળ જેમાં આપણે આપણું જીવન ગુજારી શકીએ છીએ તો આમ મંગળ અને શુક્રના વાતાવરણથી આપણું વાતાવરણ આ રીતે અલગ પડે છે પેલી બાજુ મંગળ અને શુક્ર પણ શું છે માત્ર ને માત્ર કાર્બન ડાયોક્સાઇડ જ્યારે આ બાજુએ કાર્બન ડાયોક્સાઇડ ઉપર નાઇટ્રોજન ઓક્સિજન અને પાણીની વરાળ પણ આપણને જોવા મળે છે ત્રીજો પ્રશ્ન પાણીની પ્રાપ્યતાનું શું મહત્ત્વ છે પાણીની પ્રાપ્યતા એટલે પાણી મળી રહે તો એનું મહત્ત્વ શું પાણીનું શું મહત્ત્વ એવું કહે છે તો કે પ્રત્યેક સજીવના જીવન માટે પાણી અનિવાર્ય છે પાણી વગર આપણે આપણું જીવન ટકાવી શકતા નથી પાણી માત્ર સજીવોની સંખ્યાનું નિર્ધારણ કરવા નથી પરંતુ વિસ્તારની જૈવવિવિધતાનું પણ નિર્માણ કરે છે ના ખબર હોય બેટા કહેવાનો મતલબ કે પાણી સજીવોની સંખ્યામાં ખાલી વધારો નથી કરતું પરંતુ એની જૈવવિવિધતા એટલે તમે જોતા હશો ઘણી ઘણા સમય સુધી તમારા ખેતરમાં હોય અથવા તો તમારી બાજુએ જે વનસ્પતિ હશે એ કોઈક ચોક્કસ પ્રકારની છે પણ થોડા સમય પછી બે પાંચ વર્ષો પછી જોશો તો તમને અલગ અલગ પ્રકારની વનસ્પતિ પણ ત્યાં ઉગેલી જોવા મળે એને કહેવાય જૈવ વિવિધતા એનું નિર્માણ કરે છે જે તે વિસ્તારમાં જીવન શક્ય બનશે કે નહીં એ પાણીની પ્રાપ્યતા ઉપર આધાર રાખે છે એટલે પાણી હોય તો જીવન શક્ય અને પાણી ના હોય તો જીવન અશક્ય એટલે આપણા દેશમાં તમે જોતા હશો દુનિયાભરમાં મોટા ભાગના જે શહેરો છે એ કાં તો સરોવરના કિનારે કાં તો પછી જે નદી હોય એના કિનારે આવેલા છે જેથી પાણીની કોઈપણ પ્રકારની તંગી ત્યાં જોવા ના મળે ચોથું છે સજીવોના જીવન નિર્વાહ માટે મહત્વનો સ્ત્રોત પાણી છે એટલે કે પાણી વગર આપણે આપણું જીવન ગુજારી શકીએ જીવન નિર્વાહ કરી શકીએ નહીં ત્રીજો ક્વેશ્ચન છે તેમાં આપણે જોયું કે પાણીની પ્રાપ્યતાનું મહત્વ શું તો મિત્રો પાણીની પ્રાપ્યતાનું મહત્વ છે કે કોઈ પણ સજીવના જીવન નિર્વાહ માટે પાણી આવશ્યક છે પાણી વગર આપણે આપણું જીવન ગુજારી શકતા નથી બીજું છે પાણી માત્ર સજીવોની સંખ્યામાં વધારો નથી કરતું પરંતુ સાથે સાથે અલગ અલગ પ્રકારની વનસ્પતિઓનું નિર્માણ થવામાં પણ પાણી પોતાનો ભાગ ભજવે છે અલગ અલગ પ્રકારના સજીવોના નિર્માણ પાછળ પણ તમે જોતા હશો ચોમાસામાં જ્યારે વરસાદમાં બધા ખાબચિયા ભરાઈ જાય તેમાં એમાં જુદા જુદા પ્રકારના નવી જીવો આપણને જોવા મળતા હોય છે જે આપણે પહેલાં ક્યારેય જોયા નથી હોતા તો એ ક્યાંથી એનું શક્ય બન્યું કે પાણી ભરાવાના કારણે તો પાણીના કારણે જૈવ વિવિધતાનું પણ નિર્માણ થાય છે ત્રીજું જે તે વિસ્તારમાં પાણી હોય તો જ આપણને ખબર પડશે કે આ જીવન શક્ય છે કે નહીં પાણી હશે તો જીવન શક્ય પાણી નહીં હોય તો જીવન શક્ય નથી અને ચોથું છે કે સજીવોના જીવન નિર્વાહ માટે પાણી એક અગત્યની વસ્તુ છે અગત્યનો સ્ત્રોત છે ચોથો ક્વેશ્ચન છે સજીવોને પાણીની જરૂરિયાત શા માટે હોય છે તો જુઓ મિત્રો સજીવોને બધી આપણા શરીરમાં જેટલી પણ કોષની પ્રક્રિયાઓ છે એ કોષોને જુદી જુદી ક્રિયાઓ કરવા માટે પાણીની જરૂર હોય છે બીજું છે શરીરમાં વિવિધ પદાર્થો આપણે તમે વેફર સૂકી ભલે ખાતા હોય તો એવી સૂકી સૂકી વેફર આપણા શરીરમાં જતી નથી કેમ તો કે પા આપણા શરીરમાં પાણીમાં દ્રાવ્ય સ્થિતિમાં જ બધું બધા દ્રવ્યોનું વહન થાય છે પ્રાણીઓમાં દ્રવ્યોનો નિકાલ માટે પણ પાણીની જરૂર છે બરાબર આપ અહીંયા પ્રાણીઓમાં આપણે બધા જઈએ બરાબર કોઈપણ સજીવ હોય ને દ્રવ્યોનો નિકાલ માટે પાણીની જરૂર છે ચોથું વનસ્પતિઓ પ્રકાશશ્લેષણની ક્રિયા એટલે ખોરાક બનાવવા માટે જે સૂર્યપ્રકાશની હાજરીમાં જે ક્રિયા કરે છે એ ક્રિયા માટે પણ પાણીની જરૂર છે તો ચોથો ક્વેશ્ચન મિત્રો આપણે સમજીએ કે પાણીની એટલે સજીવોને પાણીની જરૂરિયાત શા માટે ઉત્પન્ન થાય છે તો પહેલું છે સજીવોને બધી કોષીય પ્રક્રિયાઓ માટે પાણીની જરૂર હોય છે કહેવાનો મતલબ જ્યારે આપણે કંઈ કામ કરીએ છીએ અને થાકી જઈએ છીએ ત્યારે આપણે પાણીની સખત જરૂર પડે છે તો આ પાણી જાય છે ક્યાં આ પાણી કોને મહાગ્યું તો મિત્રો આપણા શરીરમાં જે કોષો છે આપણું આખું શરીર કોષોનું બનેલું છે તો એ બધા કોષોને જુદું જુદું કામ કરવા માટે પાણીની જરૂર હોય છે તો આપણે જે પાણી પીએ છીએ એ બધા કોષોમાં ડિવાઈડ થઈ જાય છે મતલબ મતલબ કોષીય પ્રક્રિયાઓમાં પાણીની જરૂર છે બીજું છે શરીરમાં વિવિધ પદાર્થો આપણે કોઈ પણ સૂકી વેફર કરશું તો સૂકી સૂકી વેફર આપણા શરીરમાં અંદર સુધી જતી નથી કેમ કે આપણા શરીરનું નિર્માણ જેવું કરેલું છે કે આપણા શરીરમાં પ્રવાહી પદાર્થોનું જ વહન થઈ શકે તો આ સૂકી વેફરને પ્રવાહી બનાવવા માટે પણ પાણીની જરૂર હોય છે ત્રીજું છે પ્રાણીઓમાં એટલે કે મનુષ્યો હોય પ્રાણીઓ હોય પશુઓ કોઈ પણ એમના જે ખોરાક હોય છે એ ખોરાકને બહાર કાઢવા માટે પણ પાણીની જરૂર પડતી હોય છે તો ઉત્સાહ દ્રવ્યોના નિકાલ માટે પણ પાણીની જરૂર હોય છે અને છેલ્લું છે કે વનસ્પતિઓ પોતાનો ખોરાક બનાવવા માટે જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે એ માટે પણ પાણીની જરૂર હોય છે તો આ ચાર મુદ્દા છે જેમાં આપણે પાણીના સ્ત્રોતની શું શું જરૂરિયાત છે તે આપણને ખબર પડે છે અને અગત્યનો પ્રશ્ન મિત્રો ગ્રીનહાઉસ એટલે શું અને ગ્રીન હાઉસ અસર કોને કહેવાય તો જો ગ્રીનહાઉસ આ માણસ નિર્માણ કરે છે અને આ પણ માણસ નિર્માણ કરે છે આની જરૂર નથી આની જરૂર છે આની જરૂર નથી બરાબર ચલો સમજીએ ઉષ્ણકટિબંધીય વનસ્પતિઓને ઠંડા વાતાવરણમાં ઉષ્મા જાળવી રાખવા તૈયાર કરવામાં આવતા કાચના બંધ આવરણોને ગ્રીનહાઉસ કહે છે તમે ઘણી જગ્યા જોઈશું મિત્રો નીચે ઘણા બધા છોડ મૂકેલા હોય અને એની ઉપર આમ એંગલ મારીને ઉપર લીલી નેટ અથવા તો કાચનું કોઈ આવરણ મારેલું હોય છે અને અંદર ટોટલી બધી બધી બંધ હોય છે જેનું કારણ શું થાય કે સૂર્યનો જે પ્રકાશ આવે સૂર્યના જે કિરણો અહીંયા સુધી આવશે અને એની ગરમી અંદરથી એકવાર દાખલ થઈ જશે પછી બહાર નીકળી શકતી નથી એટલે નીકળે છે પણ બહુ જ ઓછા હશે તો અંદર મોટા ભાગે બધી ગરમી જમા થાય છે અને આ ગરમી શું કરે છે સૂર્યની ગરમી તો કે અંદર રહેલા જે નાના નાના છોડ હોય એને ખોરાક બનાવવા માટે પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં મદદ કરે છે જેથી ખોરાક જલ્દી બને અને આ બધા છોડ છે એ સંપૂર્ણ રીતે વિકાસ પામી શકે હવે જોઈએ આપણે ગ્રીનહાઉસ અસર તો કે કેટલાક વાયુઓ દાખલા તરીકે કાર્બન ડાયોક્સાઇડ પૃથ્વીમાંથી ઉષ્માને તેના બહારના વાતાવરણમાં જતી રોકે છે જો સમજીએ અહીંયા આ પૃથ્વી છે મિત્રો આ પૃથ્વી પર એક ઓઝોનનું લેયર આવેલું છે બરાબર ઓઝોન લખી દઈએ આપણે અહીંયા ઓઝોન તો અહીંયા છે ને કાર્બન ડાયોક્સાઇડના બધા વાયુ ભરેલા છે તો પૃથ્વી પર જે સૂર્યના કિરણો મિત્રો અંદર આવ્યા એમાં ગરમીએ જે બહાર નીકળવું હોય તો અહીંયા સીઓ ટુ જે વાયુ છે એ રોકી લે છે બધી ગરમીને અહીંયા નહીં અહીંયા તો એને કારણે શું થાય જેમ આ બોક્સની અંદર એટલે કે આ ઘરની અંદર બધી ગરમી જમા થાય એ રીતે આ ગરમી આ પૃથ્વી ઉપર બધે જમા થશે અને પૃથ્વીનું જે સરેરાશ તાપમાન છે મિત્રો એમાં સતત શું થાય વધારો જોવા મળે છે તો આને કહેવાય ગ્રીનહાઉસ અસર જે આપણા માટે હાનિકારક છે સતત જો પૃથ્વીનું વાતાવરણ પૃથ્વીનું તાપમાન જો વધતું રહ્યું તો એક દિવસ એવો પણ આવશે જ્યારે આપણે પૃથ્વી પર રહી રહી શકીએ નહીં આગળનો પાંચમો ક્વેશ્ચન છે મિત્રો ગ્રીનહાઉસ કોને કહેવાય અને ગ્રીન હાઉસ અસર એટલે શું તો સમજીએ ગ્રીનહાઉસ મિત્રો ગ્રીનહાઉસ એટલે આપણે તેનું નિર્માણ કરીએ છીએ ઘણી જગ્યાએ તમે જોયું છે કે નાના નાના છોડ હોય છે છોડની ઉપર એક ઘર જેવું બનેલું હોય છે જેની ઉપર ઘણી જગ્યાએ લીલી નેટ મારેલી હોય છે અથવા કોઈપણ પ્રકારના જે કાચ હોય કાચ કાચથી આખું તેને ઢાંકી દેવામાં આવે છે જેના કારણે શું થાય કે સૂર્યના જે કિરણો એ ઘર ઉપર પડશે તો એની ગરમી બધી અંદર જમા થશે તો એ અંદર જે જમા થયેલી ગરમી છે એ બહાર ના નીકળી જાય એટલા માટે જેનું એનું એટલે ગ્લાસનું આખું લેયર બનાવવામાં આવે છે જેનાથી ફાયદો એ થાય કે અંદર જે રહેલા નાના છોડ છે એનો વિકાસ ઝડપથી થાય છે તો આ આપણા માટે જરૂરી છે અને એને કહેવાય ગ્રીનહાઉસ બરાબર હવે આપણે ગ્રીનહાઉસ અસરની વાત કરીએ તો આપણે પૃથ્વી એક ગોળા જેવી છે એટલે પૃથ્વીની આજુબાજુ એક ઓજોનનું લેયર આવેલું છે ઓઝોન વાયુ શું કરે એ સૂર્યના જે હાનિકારક કિરણો છે એને શોષી લે છે અને આપણને માત્ર જે જરૂરી છે એ જ વાયુઓનું એટલે કે એ જ કિરણો આપણા સુધી પહોંચાડે છે પરંતુ ઘણીવાર શું થાય કે પૃથ્વીના આજુબાજુના વાતાવરણમાં જોડે જોડે કાર્બન ડાયોક્સાઇડ વાયુ પણ રહેલું છે આ કાર્બન ડાયોક્સાઇડ વાયુ શું કરે કે સૂર્ય પરથી જેવા કિરણો આવે પ્રકાશના એને ત્યાં ત્યાં પકડી રાખે તો પકડી રાખે શું છે કે આપણે જે પૃથ્વી છે એનું વાતાવરણમાં સરેરાશ વધારો થાય છે પૃથ્વીના વાતાવરણમાં જે સરેરાશ વધારો થાય છે એને જ કહેવાય ગ્રીનહાઉસ અસર જે આપણા માટે હાનિકારક છે છેલ્લો પ્રશ્ન છે તફાવત આપો ગ્રીનહાઉસ અસર અને ઓઝોન સ્તરનું વિઘટન તો મિત્રો ગ્રીનહાઉસ અસર જુઓ અસર એટલે જે હાનિકારક છે આપણે જે નુકસાન કરે છે તો ગ્રીનહાઉસ અસરથી વૈશ્વિક તાપમાન વધી રહ્યું છે મતલબ આજથી આપણે પચાસ વર્ષ પહેલાં સમજીએ તો પૃથ્વી ઉપર મેક્સિમમ તાપમાન કેટલું જતું હતું પિસ્તાલીસ ડિગ્રી બરાબર જેમ કે આપણે અમદાવાદની ખાલી વાત કરીએ અને અત્યારે આપણા અમદાવાદમાં એકાવન ડિગ્રી સુધી તાપમાન ચાલું જાય છે તો પચાસ વર્ષમાં આજે તાપમાનનો વધારો થયો અને શું કહેવાય વૈશ્વિક તાપમાન વધારો બરાબર ગ્રીનહાઉસ અસરનું કારણ છે અસમી બળતન ઉત્પન્ન થતો વધુ પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ એટલે આપણી જે ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે તેમાં સૌથી વધારે પ્રમાણ કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે અથવા તો આપણે લાકડા બાળીએ છીએ એમાંથી પણ જે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે એ પણ ગ્રીનહાઉસ માટે જવાબદાર છે હવે એને આપણે અટકાવી કેવી રીતે શકીએ રોકી કેવી રીતે શકીએ કે વૃક્ષો ઉગાડવાથી ગ્રીનહાઉસ અસર ઓછી કરી શકાય સીવોટોનું પ્રમાણ ઘટાડીને ગ્રીનહાઉસ નિયંત્રણ કરી શકાય છે હવે આ બાજુ વાત કરીએ ઓઝોન સ્તરનું વિઘટન તો મિત્રો આને એક નાનકડા આપણે આકૃતિ સમજી એટલે તમને એક્ઝેક્ટલી ખ્યાલ આવી જાય તો જો મિત્રો આ છે પૃથ્વી અને પૃથ્વીની આજુબાજુ એક લેયર આવેલું છે જેને કહેવાય ઓઝોનનું સ્તર અથવા ઓઝોનનું લેયર અને ઓઝોનના લેયર અને પૃથ્વી વચ્ચે આ બધું વાતાવરણ છે વાતાવરણમાં કાર્બન મોનોક્સાઇડ કાર્બન ડાયોક્સાઇડ જેવા વિચિત્ર વાયુઓ ભરેલા છે એટલે જે પણ આપણે જરૂર છે વાંધો નહીં ચલો આપણે જોઈએ હવે સૂર્યમાંથી મિત્રો ઘણા બધા કિરણો નીકળે છે એમાં જરૂર ઘણા બધા ઉપયોગી હોય કિરણો આપણને જે ફાયદાકારક હોય અથવા આપણા માટે જે નુકસાન નથી કરતા એવા કિરણો સીધા જ આપણી પૃથ્વી સુધી પહોંચી જાય છે પરંતુ અલ્ટ્રાવાયોલેટ કિરણો જે આપણને નુકસાન કરે છે તો એવા કિરણો સૂર્યમાંથી તો નીકળે છે પણ ઓઝોન સ્તર સુધી આવે છે તો ત્યાંથી એ પાછા જતા રહે છે કેમ કે ઓઝોન સ્તર સૂર્યના હાનિકારક કિરણો એટલે કે અલ્ટ્રાવાયોલેટ કિરણોને પૃથ્વી સુધી પહોંચવા દેતું નથી આના કા આ જો આ જો કિરણો આપણા સુધી પહોંચે તો આપણે ચામડીના રોગ થઈ શકે છે પણ ઓઝોનનું સ્તર એને આપણા સુધી પહોંચવા દેતું નથી તો હવે શું થાય છે કે અહીંયા જે કાર્બન ડાયોક્સાઇડ છે કાર્બ્બ્બન મોનોક્સાઇડ જેવા ઝેરી વાયુઓ છે અથવા તો ક્લોરોફ્લોરો કાર્બન આ ખાસ મેન વસ્તુ છે કાર્બન એ શું કરે છે કે એ આપણી પૃથ્વી પર એનો ઉપયોગ થાય છે અત્યારે એટલે થોડા સમય પહેલાં બંધ કરી દેવામાં આવે છે એટલે ફ્રીજમાંથી અને એસીમાંથી આનું જે ઉત્પાદન છે એટલે કે આનો યુઝ અટકાવી દેવામાં આવે છે પહેલાં થતો હતો તો કહેવાનો મતલબ ક્લોરોફ્લોરો કાર્બન શું કરે છે એ ઓઝોન સ્તરનું જે આવરણ છે આ આવરણ એને તોડી નાખે છે તો હવે શું થશે કે સૂર્યમાંથી આવતા કિરણો સીધા જ એમાંથી પસાર થઈને પૃથ્વી સુધી પહોંચી શકશે જે આપણા માટે હાનિકારક છે તો આમ ક્લોરોફ્લોરો કાર્બનના રીતે ઓઝોનનું સ્તર જે તૂટી ગયું એને કહેવાય છે ઓઝોન સ્તરનું વિઘટન તો સમજીએ આપણે કે ઓઝોન સ્તરના વિઘટનથી સૂર્યના હાનિકારક અલ્ટ્રાવાયોલેટ કિરણો પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશવા લાગે છે ઓઝોન સ્તર વિઘટન માટે જવાબદાર છે વાતાવરણમાં સ્થિર અવસ્થામાં રહેલો ક્લોરોફ્લોરો કાર્બન આ એક માર્ક્સમાં મિત્રો ખાસ પૂછાય છે કે વજળસ્તાના વિઘટન માટે જવાબદાર વાયુ કયો ક્લોરોફ્લોરોકાર્બન ક્લોરોફ્લોરો કાર્બન જૈવ પ્રક્રિયાથી વિઘટન નથી હતું બરાબર એટલે આપણે તેનું વિઘટન કરી શકતા નથી આ વાયુનું તો તેથી આપણે શું કરવું પડશે કે તેનો વપરાશ અથવા ઉત્પાદન જ અટકાવવું જોઈએ અને આ જ એકમાત્ર ઉપાય છે બરાબર તો આ સાથે મિત્રો આપણે આ વિડીયોનો આ ભાગ અહીંયા પૂરો કરીએ છીએ